आ मिनिटोमां सरखेजथी गांधीनगर सुधी पहोंची शकाय छे તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। ગાડીમાં બેસતાની સાથે આપણે સ્ટોપવોચ શરૂ કરી દઈશું। સ્ટોપવોચના માધ્યમથી આપણે જાણીશું કે સરખેજથી ગાંધીનગરનું અંતર કેટલું છે અને તે પણ આપણે જાણીશું કે કેટલી મિનિટોમાં ગાંધીનગર છે તે પહોંચી જવાય છે। રાજ્યની આર્થિક રાજધાની અને સતત દોડતું ભાગતું શહેર એટલે અમદાવાદ। સતત અમદાવાદ મોટું થઈ રહ્યું છે, સાથે જ વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। તેના કારણે ટ્રાફિકની સમસ્યા આ શહેર માટે માથાના દુખાવા સમાન છે। અમદાવાદની શાન કહેવાતો એસજી હાઈવે, જ્યાં સતત ગાડીઓનું ભારણ હોય છે, સરખેજથી ગાંધીનગર સુધીના આ હાઈવે પર પહેલા વાહન લઈને નીકળવું ખૂબ મુશ્કેલ હતું, પરંતુ હવે આ દિવસો ભૂતકાળ બની ગયા છે। કારણ કે આજે બનેલા નવા બ્રિજોથી સરખેજથી ગાંધીનગરનું અંતર 50% ઘટી ગયું છે। ત્યારે અમે આપને રિયાલિટી ચેક કરી બતાવીશું, તે માટે નીકળ્યા છીએ। સૌથી પહેલા અમને સાણંદ ફ્લાયઓવર બ્રિજ નજરે પડ્યો। સરખેજથી પસાર થતા 400 મીટરે સાણંદ ચોકડી આવે છે અને સાણંદ ચોકડી એટલે કે સાણંદ જંકશન ઉપર ફ્લાયઓવર તૈયાર કરવામાં આવ્યો છે, જે 30 નવેમ્બરના રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ પ્રથમ ઓવરબ્રિજ છે તે બન્યો છે, એટલે કે સાણંદ ચોકડી ઉપરનું જે ભારણ છે તે પણ ઘટ્યું છે। સાણંદ ઓવરબ્રિજથી અમે આગળ નીકળ્યા। પ્રથમ બ્રિજથી 4.2 કિલોમીટરે YMCA ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવાની નોબત આવી। ત્યાંથી આગળ નીકળ્યા તો 2 કિલોમીટરના અંતરે ઇસ્કોન ઓવરબ્રિજ આવ્યો। સરખેજથી ઇસ્કોન પહોંચો એટલે 10 મિનિટનો સમય છે તે લાગે છે અને 10 મિનિટના સમયમાં તમે 6 કિલોમીટરનું અંતર છે તે કાપી શકો છો, જેમાં 3 જ અવરોધ છે તે આવે છે, એટલે કે 3 ટ્રાફિક સિગ્નલ છે તે પસાર કરવા પડે છે અને 10 મિનિટમાં તમે ઇસ્કોન સુધી આવી શકો છો। ઇસ્કોન ઓવરબ્રિજથી ઉતરીને માત્ર 500 મીટરનું અંતર કાપ્યું તો ત્યાં પકવાનચાર રસ્તા ફ્લાયઓવર બ્રિજ આવ્યો, જે 36 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે। આ બ્રિજ બનતા ટ્રાફિકનું મોટી સંખ્યામાં ભારણ ઘટ્યું છે। અમે આગળ વધ્યા અને પકવાનથી 100 મીટરના જ અંતરે વધુ એક બ્રિજ આવ્યો, જો કે આ થલતેજનો બ્રિજ એ અંડર બ્રિજ છે। ખૂબ જ લાંબો અને આધુનિક ટેકનોલોજીથી આ બ્રિજને તૈયાર કરવામાં આવ્યો છે, તો ત્યાંથી આગળ નીકળતા જ ઝાઇડસ પાસે બ્રિજ મળી ગયો। ત્યારે સરખેજથી આપણે નીકળ્યા છીએ અને હવે સ્ટોપ કરીએ છીએ, એટલે કે 12 મિનિટ જેટલો સમય છે તે સરખેજથી ઝાયડસ સુધી પસાર થયો છે। કારણ કે ઝાયડસથી 3 બ્રિજ આકાર પામી રહ્યા છે, એક ઝાયડસ પાસેનો, સોલા પાસેનો અને હાઈકોર્ટ પાસેનો, આ ત્રણેય બ્રિજ નિર્માણ થઈ રહ્યા છે, એટલે ત્યાં આ ટાઈમિંગ જજ કરવું અઘરું બને, એટલે તે માટે થઈને આ સ્ટોપ કરીએ છીએ, તે પછીના સમય છે તેનું માપ કરીશું। સરખેજથી ઝાયડસ સુધીના 10.1 કિલોમીટરના અંતરમાં 12.5 મિનિટ જેટલો સમય લાગ્યો। અમે આગળ વધ્યા, એસજી હાઈવે પર વધુ 3 બ્રિજ તૈયાર થતા નજરે પડ્યા। તેને પાર કરી આગળ વધ્યા અને ગોતા બ્રિજ પાસે પહોંચી ગયા। આ બ્રિજથી ટ્રાફિકની સમસ્યામાં ઘણી મોટી રાહત થઈ છે। તો સ્ટોપ વોચને આપણે વિરામ આપ્યો હતો, ત્યારબાદ હવે સ્ટોપ વોચ છે તેની શરૂ કરીએ છીએ અને શરૂ કરતાની સાથે હવે ગોતાથી કેટલા અંતરે જે ગાંધીનગર છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે હાલ આપણે ગોતા પહોંચ્યા છીએ, ગોતા ઓવરબ્રિજથી હવે ગાંધીનગરની સફર છે તે શરૂ કરીએ। ગોતાથી આગળ નીકળી અમે વૈષ્ણવદેવી સર્કલ પહોંચી ગયા। સરખેજથી વૈષ્ણવદેવી સર્કલ વચ્ચે 19 કિલોમીટરનું અંતર છે, જે હવે 19 મિનિટમાં કાપી શકાય છે। વૈષ્ણવ દેવી સર્કલના બ્રિજથી મોટી સંખ્યામાં બહારથી આવતા વાહનોને લાભ થયો છે। 3 બ્રિજ એટલે કે વૈષ્ણવ દેવી સર્કલ પાસેનો, ખોડિયાર કન્ટ્રોલ પાસેનો અને છત્રાલ પાસેના, આમ 3 બ્રિજ છે તેનું તાજેતરમાં જ લોકાર્પણ કરવામાં આવ્યું અને 80 કરોડ ના ખર્ચે આ જે નિર્માણ છે તે ત્રણેય બ્રિજો છે તે થયા છે।
વૈષ્ણવદેવી પછી અમે ખોડિયાર કન્ટેનર યાર્ડ બ્રિજ થઈ આગળ વધ્યા. ત્યાં ડાલજ બ્રિજ પણ આવ્યો. પહેલા જ્યાં સરખેજથી ગાંધીનગર સુધી પહોંચવામાં કલાકોનો સમય લાગતો હતો તે હવે મિનિટોમાં કપાઈ જાય છે. 25-30 મિનિટમાં તમે ગાંધીનગર પહોંચી શકો છો. સમયમાં બચાવ માટે આ બ્રિજ જ જવાબદાર છે. બ્રિજના કારણે જ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી છે, સમયનો બચાવ થયો છે અને પર્યાવરણને પણ રાહત થઈ છે. સરખેજથી નીકળ્યા હતા અને ગાંધીનગર પહોંચી ચૂક્યા છીએ. સરખેજથી ગાંધીનગર પહોંચવા માટેનું અંતર છે તે 30 મિનિટનું થયું છે. આ સ્ટોપવોચમાં આપણે જે અંતર છે એટલે કે કેટલી મિનિટમાં પહોંચીએ છીએ તેની શરૂઆત કરવામાં આવી હતી અને તેમાં આટલું અંતર છે તે દર્શાવે છે. એટલે કે બ્રિજ બનતા હવે સમય છે તે પણ ઘટ્યો છે, સાથે સાથે જે લાખો જે વાહન ચાલકો છે તે રોજબરોજ સરખેજથી ગાંધીનગર સુધી અપડાઉન કરતા હોય છે, વાહન વ્યવહાર સાથે ચાલતા હોય છે, તે તમામનો સમય પણ બચ્યો છે અને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ પણ મળી છે. કેમેરા પર્સન નરેશ સોલંકી સાથે ગૌતમ શ્રીમાળી, VTV ગાંધીનગર.